ગીર પંથકના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેવી કેસર કેરી પકવાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું જોવા મળ્યું હતું. ગીર વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેડૂતો કેસર કેરીની ખેતી કરે છે અને કેસર કેરીનો ગઢ માનવામાં આવે છે અને આંબાના બગીચામાં જોરદાર મોર પણ આવી ચૂક્યા છે. ત્યારે કમોસમી વરસાદ ખાબકતા કેસર કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. લાખો રૂપિયાનું નુકસાન થાય છે. અત્યારે મોર બળી જાય છે, ઝીણો મગ્યો આવ્યો છે એ પણ ખરી જશે અને મધ્યા જેવો રોગ આવી જશે. બીજા નંબરમાં અત્યારે ઘઉંના પાકમાં લાખો રૂપિયાનું નુકસાન છે. શિયાળુ બાજરી અને ચણા, ધાણા, જીરું, ઘણાને ડુંગળીઓ છે, બધા પાકોને અત્યારે ખેડૂતોને બહુ મોટી નુકસાની ભોગવવાની વારો છે. આમાં ઝીણા ઉપદ્રવો ફાટી નીકળશે, ઝીણી જંતુઓને રોગચાળાથી બીજા બધા ઝાડને પણ ઘણું નુકસાન થશે. આંબાની વાડીઓમાં તો આ વખતે ખેડૂતોને બહુ જ મોટું નુકસાન થશે. અત્યારે કોડીનારમાં બહુ સારો વરસાદ થઈ ગયો છે, એક માવઠા જેવું. એટલે હવે પછી આ કોડીનાર તાલુકાના ખેડૂતોને સરકારમાંથી પણ કોઈ પણ જાતની કંઈ સહાયો કે કોઈ જાતને દર વખતે બીજા જિલ્લાઓમાં પાક વીમાને મળે છે, જ્યારે અમારા આ એરિયામાં ગીર સોમનાથમાં કોડીનાર તાલુકાના કોઈ પણ લાભ મળતા નથી. બીજા નંબરમાં ગવર્નમેન્ટ બધા મોટા ગોડાઉનોની ભલામણો કરે છે, તો બધી કાગળ ઉપર જ હોય છે. અહીંના કોઈ ખેડૂતોને કોઈ કેસર કેરીને લઈને અત્યારે છે ને, કેસર કેરીને ઉજેરવી ને એક દીકરાને ઉજેરવા બરોબર છે. કેસર કેરીમાં બહુ મહેનત કરીને આંબાનું ઝાડને અમે તૈયાર કરીએ, બરોબર મોસમ આવે ત્યાં આવી રીતે શિયાળામાં કોઈ આવા માવઠા આવી જાય.